ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથેની બાઈક રેલી પહોંચી ભાણવડ ખાતે ભાણવડના ગૌભક્તો દ્વારા રેલી નું સ્વાગત કરી રેલીમાં જોડાઈ માંગને આપ્યું સમર્થન વિગત જોઈએ તો ધર્મ રક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ગાય માતા ને રાજ્ય માતા રાષ્ટ્ર માતા રસ્તે રજડતા ગૌધન માટે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થાપન ગૌતસ્કરોને કડક સજા જેવી રજૂઆત અને માંગના સંદર્ભે ગુજરાતના દરેક ગામોમાં બાઇક રેલીનું આયોજન કરાયું છે ત્યારે આ બાઇક રેલી ભાણવડ ખાતે પહોંચી હતી જેમાં રવિરાજ હોટલ ખાતે ભાણવડના આહિર સોશિયલ ગ્રુપ એનિમલ લવર્સ ગ્રુપ બજરંગ જેવા ગ્રુપો દ્વારા સ્વાગત કરી અને આ સૌ ગૌભક્તો આ રેલીમાં નારા સાથે મહાનુભાવો દ્વારા સ્વાગત પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આ રેલી ત્રીસ તારીખે દરેક ગામોમાં થઈને અંતે ગાંધીનગર પહોંચશે ત્યાં દરેક ગામો મોટી સંખ્યામાં ગૌભક્તો ગૌમાતા માટે જોડાય તેવું આહવાન કરાયું હતું હું બાંભણીયા તરુણ તાલુકો જેસર જિલ્લો ભાવનગર અમે આ રેલીનું પ્રસ્થાન તારીખ અગિયાર થી રાજ્યપ્રોડિયાર માતાજીના મંદિરેથી કર્યું છે જયારે આજે અમારે બારમો દિવસ છે આપણે ખંભાળિયા ખાતે ઉપસ્થિત છે આ રેલી આવી જ રીતે ત્રીસ તારીખે ગાંધીનગર ખાતે પહોંચવાની છે અને ગાંધીનગર પહોંચી આપણે રાષ્ટ્રીય એકતા મસાલ પ્રગટાવી અને આપણે જે પાંચ માંગ છે એની પાંચ માંગની રજૂઆત કરવાની છે એમાંની પહેલી માંગ છે કે માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે બીજી ગૌ કે ને રાષ્ટ્રીય માતાનો દર્જો આપવા માટે ગુજરાત સરકાર છે એ કેન્દ્ર સરકારને સમર્થન કરે કે જેવી રીતે અન્ય રાજ્ય કરેલું છે ત્રીજી માંગ એ છે કે જે રસ્તે રતું ગૌધન છે એની સરકાર દ્વારા એક યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે ચોથી માંગ એ છે કે જે ગૌ તસ્કરી કરે છે કડક કડકમાં કડક સજા થાય જે કાયદા ઘડવામાં આવ્યા છે એને કડક અમલવારી થાય અને પાંચમી માંગ કે અર્જુનભાઈ આંબલિયા આ છેલ્લા સાડા સાત મહિનાથી અને આજે બસો ચોવીસ દિવસથી જે દિલ્હી ધરણા ઉપર બેઠા છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એમની જે યોગ્ય માંગ છે એ સ્વીકારી યોગ્ય રીતે એમને પારણા કરવામાં આવે એના સમર્થનમાં આપણે આ રેલીનું આયોજન કરી અને ત્રીસ તારીખે આ ગાંધીનગર ખાતે પહોંચી અને રાષ્ટ્રીય એકતા મસાલ પ્રગટાવી અને આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આ પાંચ માંગની રજૂઆત કરવાની છે જય હિન્દ જય ગૌ માતા જેડીસી ન્યૂઝ સાથે રાજુ મોઢવાડિયા ભાણવડ